શક્તિ અભિયાન અંતર્ગત શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે આડબંધનું ખાતા મુહૂર્ત કરાય. બનાસ ડેરી દ્વારા બનાસ જળ શક્તિ અભિયાન અંતર્ગત જળ સંચયના ભાગરૂપે આજે જલોત્રા ખાતે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે આડબંધનું ખાતા મુહૂર્ત બનાસ ડેરીના ડિરેક્ટર દિનેશભાઈ ભટોળના હસ્તે કરાયું હતું, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ફલજીભાઈ પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અનુસૂચિત જાતિ મોરચો વિજયભાઈ ચક્રવર્તી, સહકારી આગેવાન મોગજીભાઈ પટેલ, સરદારભાઈ ધુળિયા, બનાસ ડેરી ઝોનલ ઓફિસર ધરમસિંહભાઈ, ડોક્ટર મહેશભાઈ ભટોળ, ડોક્ટર એસવી પટેલ તથા આજુબાજુની દૂધ મંડળીઓના ચેરમેન, મંત્રી તથા સહકારી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પ્રદીપ પરમાર. આજ રોજ તારીખ 3/12/20 ના રોજ જિલ્લાના કર્મઠ, કર્મનિષ્ઠ અને પાણીદાર નેતા એવા આપણી બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના 50મા જન્મદિવસ નિમિત્તે તેમના સપનોનું પાણીદાર બનાસ બનાવવા લોકભાગીદારી થકી જળ સંચયના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. આજે સમગ્ર જિલ્લામાં તાલુકા દીઠ જળ સંચયના કામોના ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આપણા વડગામ તાલુકામાં પણ જલોત્રા ગામે આડબંધનું ભૂમિપૂજન આજે તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ મંત્રીઓ અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ. બનાસકાંઠા જિલ્લો પાણી સમસ્યાથી પીડાતો જિલ્લો છે. જળ સંચય અભિયાન થકી ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે અને તેના થકી જિલ્લો હરિયાળો બને તે માટે શંકરભાઈ ચૌધરી એ જે સ્વપ્ન સેવેલ છે તેને સમગ્ર જિલ્લો લોકશાહી લોકભાગીદારીથી ઉપાડી લીધેલ છે અને સમગ્ર જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના આ કાર્યને મહાઅભિયાન તરીકે ઉત્સાહપૂર્વક ઉપાડી લીધું છે. સૌ પ્રથમ તો બનાસ ડેરીના અમારા માનનીય ચેરમેન સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બનાસ ડેરી અને લોકભાગીદારી, લોકોના સહકારથી બનાસકાંઠાની પાણીદાર બનાવવા માટે અમારા ડેરીના ચેરમેન કર્મઠ અને કર્મનિષ્ઠ આગેવાન એ આ બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટેનું જે નિયમ લીધું છે સહિયારા પુરુષાર્થ અંગે, આજે જલોત્રા મુકામે કર્માવતના સ્થળની અંદર એક મોટો ચેક ડેમ બનાવવાનું ખાતમુહૂર્ત જે થયું છે એ ચેરમેન સાહેબના સહયોગ અને એમના આભારી છે. બનાસકાંઠાની અંદર આવનારા સમયની અંદર પાણીનો જેટલો બચાવ થાય એ બચાવ કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા કર્મનિષ્ઠ આગેવાનોના પ્રયાસોથી આ વિસ્તારને જેટલું જમ બને એમ કુદરતી રીતે જે પાણી છે એ ભેગું થાય એના પ્રયાસો કર્યા છે. એવા અમારા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને ફરીથી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા આપી. જય હિન્દ, જય ભારત. એશિયાની નંબર 1 ડેરીના ચેરમેન, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, યુવાનોના હૃદય સમ્રાટ, ખેડૂત નેતા અને બનાસની ધરતીનું જેના દિલમાં હિત છે એવા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના આજે 50મા જન્મદિવસ નિમિત્તે આ બનાસકાંઠા જિલ્લાની, આ બનાસકાંઠાની ધરતીને એક પાણીદાર બનાવવા માટે આજે એમના 50મા જન્મદિવસે દરેક તાલુકામાં જળ સંચયના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. આજે વડગામ તાલુકામાં, જે મારા મત વિસ્તારના વડગામ તાલુકાની અંદર કર્માવત ખાતે જળ સંચયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હું આજે પરમ કૃપાળુ પરમાત્મા જગદેવી જગદંબાને પ્રાર્થના કરું છું કે હે જગદંબા, હે પરમ કૃપાળુ પરમાત્મા, આ જેનું ગુજરાતના ખેડૂતોનું જેના દિલમાં હિત છે એવા માન્ય શંકરભાઈ ચૌધરીને ઉત્તરોત્તર પ્રગતિ કરે, એનું નિર્ધાર્ય સુખી રહે, તંદુરસ્ત રહે અને ખૂબ પ્રગતિ કરે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. અને બનાસની ધરતીને આવા એક નેતા સતત સેવા કરી અને બનાસની ધરતીને પાણીદાર બનાવવાનો જેણે નેમ લીધો છે એવા માન્ય શંકરભાઈ ચૌધરીને
लाख लाख अभिनंदन साथ परम कृपाणु परमात्मा ने फरी वक्त प्रार्थना करूँ छूँ कि शंकर भाई ने खूब आगे वधारे एवं शुभेच्छाओं थे सौनो अँ आज अत्र उपस्थित रहे सौ ग्रामजनों सौ कार्यकरो सौ बनास डेरी स्टाफ अने तमाम ने अँ जे साथ सहकार आपी अने एक सुंदर मजा जल सिंचाई कार्यक्रम करो ए बदल सौनो आभार मानु छू अने फरीवार शंकर चौधरी साहेब नो पण आभार मानु छू कि आ जिला ने पाणीदार बनावा माटे एमणे नेम लीधी से ए सौना साथ सौना विकास साथे आ देशनी आ गुजरातनी सरकार जे भारतीय जनता पार्टी काम करी रही से त्यारे आपणे सौ साथे मळीने आ जल संचयना काम में सौ सहियारो प्रयत्न करी एवी विनंती साथे भारत